જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો કોઈ પણ દવા શરૂ કરતાં પહેલાં કે કોઈ પણ એગ્રેસિવ ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં તમારું વિટામિન ડી લેવલ ચેક કરો. આપણા શરીરમાં વિટામિન ડી નેચરલી સનરેઝ દ્વારા, ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ બી રેઝ દ્વારા આપણા શરીરના કોલેસ્ટ્રોલની સાથે મળીને બનતું હોય છે. જો વિટામિન ડીનું લેવલ ઓછું હોય તો આપણું શરીર કોલેસ્ટ્રોલનું પ્રોડક્શન વધારે છે, જે ખાસ કરીને 70-75% આપણા લીવર દ્વારા કરવામાં આવે છે. તો જો વિટામિન ડીનું લેવલ બરાબર હોય, એનું પ્રમાણ બરાબર હોય, તો એ ચોક્કસ જ આપણા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે. વિટામિન ડી આપણને સપ્લિમેન્ટ્સ દ્વારા અથવા નેચરલ ફૂડ, ખાસ કરીને વેજીટેરિયનમાં દૂધ, દહીં, અમુક જાતના મશરૂમ્સ કે ફોર્ટિફાઈડ ફૂડ્સ દ્વારા પણ મળી શકે, અને નોનવેજ ફૂડ આઇટમમાં ખાસ કરીને ફિશ, એગ્સ વગેરેમાંથી મળી શકે. પણ અહીં એક વાત ખાસ યાદ રાખજો, વિટામિન ડી એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, જેનો આપણા શરીરમાં સ્ટોરેજ થાય છે. તો વધારે પ્રમાણમાં વિટામિન ડી જો લેવામાં આવે તો એની આપણા શરીરમાં ટોક્સિસિટી થઈ શકે છે, જે એક હાર્મફુલ બાબત છે. આશા રાખું છું કે આ જાણકારી આપને મદદરૂપ થશે. ફરી મળીશું આવા જ એક ઇન્ફોર્મેટિવ ટોપિક સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો.